हेलो फ्रेंड्स, तो पर्यावरणमां आपणे आगळ वधीए। हाँ, आपणे जोयुं हतुं, શું જોયું હતું? હા, આપણે અલગ અલગ પાણીના સ્ત્રોત વિશે અભ્યાસ કર્યો હતો અને હા, આપણે પાણીની શું કિંમત હોય છે એનો પણ આપણે પરિચય લીધો હતો। તમને સમજાઈ ગયું હશે। જો તમને ન સમજાયું હોય તો ચાલો હજી આપણે પાણીની શું કિંમત હોય છે એ આજે જોઈ લઈએ। અને હા, તો જીવવા માટે સૌથી ઉપયોગી જો કોઈ પરિબળ હોય ને તો એ છે પાણી। તમને ખબર જ હશે કે પાણી ન હોય તો આપણે જીવી શકીએ નહીં। પાણી મેળવવો બધાનો હક છે, બધાને પાણી મળવું જોઈએ। કારણ કે ઘણાને આપણે જોઈએ છીએ કે કોઈ ખરીદીને પાણી મેળવે છે, કોઈ પાણીના વેરા, પાણીનું બિલ પે કરે છે ને। તમારા ઘરમાં પણ ઘણીવાર આવતું હશે પાણીનું બિલ અને તે આપણે ભરવું પડે છે। તો એ શું થયું, આપણે રોજ પાણી આવે છે પણ આપણે તેની કિંમત રોજ નથી ચૂકવતા, પણ અમુક સમયગાળા દરમિયાન આપણે એ બિલ ભરવું પડે છે। જો તમને ખ્યાલ ન હોય તો તમારા ઘરમાં તમારા પપ્પાને અથવા મમ્મીને વાત કરી જોજો કે તેઓ શું આવું કોઈ બિલ ભરે છે। હા, અને હા, આપણે તો પૈસા આપીને પણ પાણી મેળવી શકીએ છીએ, પણ ઘણી જગ્યાએ તમે જોયું હશે કે તેઓને તો પીવા માટે પણ પાણી પૂરતું મળતું નથી। તો તમે વિચારો, આપણી પાસે પૈસા હોય તો આપણે પાણી ખરીદી શકીએ છીએ, પણ જો ત્યાં પાણી જ ન હોય તો તેઓ શું કરી શકે? તો આનો વિચાર તમે કરજો। ઘણી જગ્યાએ બોરવેલમાંથી પાણી ખેંચીને પણ પાણીનો ઉપયોગ કરે છે અને એ પાણી તમને ખબર હોય તો કોઈક જગ્યાએ ખાડું પાણી આવતું હોય, મોડું પાણી આવે, મીઠું પાણી આવે એવું શક્ય હોતું નથી। તેથી આ બોરવેલનું પાણી ગમે તેવું હોય તો એ પણ પીવું પડે છે। અને અત્યારે પણ આપણે જોઈએ છીએ ઘણા ગામડાઓમાં કૂવો બનાવવામાં આવે છે અને એ કૂવામાં પાણી મીઠું જ હશે એ આપણે કહી શકીએ નહીં, તો પણ ઘણા ગામડાના લોકો તે પાણી ગમે તેવું હોય, એટલે કે મોડું ખાડું હોય, તો એનો ઉપયોગ તેઓ કરે છે। શેના માટે? હા, પીવા માટે। ન મળે એના કરતાં સારું કે તેઓ મોડું અથવા ખાડું પાણી પીએ। તો તમે વિચારો કે આપણે તો સારું જીવન જીવીએ છીએ કે આપણને સારું પાણી પીવા મળે છે। તો ચાલો આપણે પાણીના બિલનો પણ અભ્યાસ કરીએ। હું તમને અહીં એક વિડીયો રજૂ કરું છું જે તમને પાણીના બિલનો પરિચય કરાવશે અને હા, એ બિલ પરથી આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરીએ। તો ચાલો આપણે વિડીયો જોઈએ। તો તમે અહીં બિલ જોઈ શકો છો, જુઓ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગ, એટલે કે આ બિલ કઈ ઓફિસમાંથી આવ્યું છે તે લખ્યું છે। ત્યાર પછી શેનું બિલ છે? હા, વોટર બિલ, એટલે કે જર બિલ। ચાલો આપણે આ બિલનો પરિચય લઈએ। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કનેક્શન નંબર, એટલે કે જોડાણ નંબર। આપણું બિલ જે જોડાણ નંબરનું હોય એ નંબર અહીં લખ્યો હોય છે। ત્યાર પછી બિલ જેના નામનું હોય તેનું નામ લખ્યું હોય છે, જુઓ તો કોનું નામ છે? હા, પૂજન પટેલ, એટલે કે આ બિલ પૂજન પટેલનું છે। ત્યાર પછી જોઈએ તો એડ્રેસ આપ્યું છે અને કનેક્શન યુઝિસ, એટલે કે રહેઠાણ। હવે આના વિશે તમને ખ્યાલ ન હશે, કનેક્શન યુઝિસ એટલે કે રહેઠાણ। અને હા, બિલ આપણે જોઈએ તો કોઈ કંપનીનું પણ હોઈ શકે, કોઈ દુકાનનું પણ હોઈ શકે કે કોઈ મોલનું પણ હોઈ શકે, પણ એટલે અહીં રહેઠાણનું બિલ છે, એટલે કે આ ઘરનું બિલ છે। ત્યાર પછી જોઈએ તો કુટુંબ સંખ્યા, એટલે કે ફેમિલીમાં કેટલા કુટુંબ રહે છે, તો અહીં આ બિલમાં એક કુટુંબ છે। કનેક્શન સાઇઝ, એટલે કે અડધો ઇંચ,
મીતર નંબર, તો મીતર નંબર પણ હોય ને? હા, મીતર પર આપણો મીતર નંબર પણ હોય છે. ત્યાર પછી તમે બાજુ પર જુઓ તો બિલ અવધિ. હવે બિલ અવધિ એટલે કે આ બિલ કેટલા મહિનાનું છે તેનો સમય આપ્યો છે. તો જુઓ તો જુલાઈ અને ઓગસ્ટ, જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું બિલ છે. મીતર સ્થિતિ એટલે કે મીતર ચાલુ છે કે બંધ છે, તો તેની સ્થિતિ આપેલ છે. ત્યાર પછી બિલ તારીખ એટલે કે જે તારીખે આપણું બિલ બન્યું હોય ને એ તારીખ આપી છે. તો 3/9/2019 આ તારીખે બિલ બન્યું હતું. હવે છેલ્લી તારીખ આપી છે. હવે છેલ્લી તારીખનો મતલબ શું? હા, છેલ્લી તારીખ એટલે કે આ બિલ આપણે આ તારીખ સુધીમાં ભરી દેવાનું હોય છે. તો જુઓ તો છેલ્લી તારીખ કઈ છે? હા, 17/9/2019. ચાલો આપણે આગળ જોઈએ. હવે બિલ વાંચન વિગત, તો તેમાં જોઈએ તો અગાઉનું વાંચન એટલે કે આપણું અગાઉનું બિલ કેટલું હતું એ આપ્યું છે. તો બિલનું વાંચન એટલે કે આપણું બિલ કેટલું ફર્યું છે તે. તો જુઓ, અગાઉનું આપણું જોઈએ તો 2,28,000, હાલનું જોઈએ તો 2,42,000 અને વાસ્તવિક વપરાશ 14,000 છે. ચાલો બિલની વિગત જોઈએ. તો એ અગાઉના જમા એટલે કે આપણા જમા રૂપિયા હોય તે રકમ. બી હાલ બિલની વિગત એટલે કે અત્યારે આપણી બિલની વિગત શું છે. તો જુઓ, 116.87 પૈસા. તો આ રીતે કુલ ચૂકવવા પાત્ર રકમ જોઈએ તો ટોટલ રૂપિયા આપણે 117 રૂપિયા ચૂકવવા પડે. તો આ રીતે બિલની વિગત હતી. આપણે બિલ વિશે માહિતી લઈ લીધી. હવે તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબ તમારે શોધવાના છે. તો તેના માટે તમને બધાને બેસ્ટ ઓફ લક. તો તમને પાણીના બિલનો પરિચય થયો ને? તમે જોયું ને કે પાણીનું બિલ કેવું આવે છે, તેમાં શું લખ્યું હોય છે? હા, તેમાં નામ પણ લખ્યું હોય છે અને તેના નામ પર બિલ હોય છે અને તેમાં કેટલું પાણી આપણે વાપર્યું છે એની પણ માહિતી હતી, કેટલા રૂપિયા આપણે ભરવાના છે એ પણ માહિતી જોઈ. તો આ રીતે પાણીનું બિલ આવે છે. અને હા, તમારા ઘરે હોય ને તો એકવાર જોઈ જોજો શું આ રીતનું જ હોય છે ને પાણીનું બિલ. તમે તેનો પરિચય લઈ લેજો. ચાલો આપણે આગળ વધીએ. અત્યારે આપણે એક મહામારીનો સામનો કરી રહ્યા છે. કઈ? હા, COVID-19. તો તેમાં તમે જોયું હશે કે ઘણા લોકો સેવા કરે છે, કે જેને જરૂર હોય તેને સાધન સામગ્રી આપે છે, ખાવાનું પૂરતું આપે છે ને. તમે પણ કોઈકને મદદ કરી હશે, કરી છે? તો એ રીતે પહેલાના જમાનામાં પણ આવી સેવા કરવામાં આવતી હતી. કઈ બાબતમાં? હા, પાણીની બાબતમાં. તમને ખબર હોય તો પહેલાના જમાનામાં પણ જેને પાણી ન મળતું હોય ને એને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. તો પહેલાના જમાનાના લોકો પણ પાણી મેળવવા માટે અથવા પાણીની વ્યવસ્થા કરવા માટે ઘણી બધી મહેનત કરતા હતા. તો ઘણા એવા મંદિરો હશે કે ઘણે એવી સંઘ હશે કે તેઓએ પાણી મેળવી આપ્યું હશે. તો એવો જ એક સંઘ છે જેનું નામ છે તરુણ ભારત સંઘ. તો ચાલો, આ તરુણ ભારત સંઘે ડરકીબાઈને કેવી રીતે મદદ કરી તો એના વિશે આપણે થોડો પરિચય લઈએ. કે ડરકીબાઈ છે, એમણે જે આ સંઘ હતું એના વિશે સાંભળ્યું હતું અને તેઓના ગામમાં કેવી પરિસ્થિતિ હતી એ આપણે વિડીયોમાં જોયું કે ત્યાંના લોકોને કૂવામાંથી પાણી ખેંચતા આખીને આખી રાત નીકળી જતી હતી અને ઉનાળામાં તો આ કૂવા સુકાઈ જતા હતા. એવા સમયે તેઓએ ત્યાંથી જવું પડતું હતું. તો ડરકીબાઈને આ સંઘ વિશે ખ્યાલ હતો
ડરકી માઈએ તેમને પૂછ્યું મદદ માટે, તો તેમણે તેમની મદદ કરી અને શું કર્યું, હા આ જે સંઘ છે એણે એ ગામમાં એક મોટું તળાવ બનાવી આપ્યું અને ત્યાંના લોકો એ પાણીનો ઉપયોગ કરતા થયા અને ધીરે ધીરે પ્રાણીઓ માટે અને તે લોકો માટે પાણી મરી રહ્યું અને તેથી તેઓ વધારે કમાણી કરવા લાગ્યા. તો આ રીતે તરુણ ભારત સંઘે પાણી માટે આ વ્યવસ્થા ઊભી કરી આપી. તો આ રીતે ઘણા લોકો હોય છે કે જેઓ મદદ કરવા માંગે છે અને હા મદદ પણ કરે છે. તો આપણે એના વિશે જોયું અને હા તમને હવે પાણીની કિંમત જણાઈ ગઈ ને, તો ચાલો હું તમને એક કાર્ય સોંપું છું. તમારે પાણીના સૂત્રો બનાવવાના છે. તમને જે રીતે સમજ પડે એ રીતે તમે બનાવજો. આપણે પાણીનો જેટલો સદુપયોગ કરીશું એટલું પાણી આપણને બચાવશે. તો હવે પછી તમે પણ એક વિચાર કરી લો કે આપણે પણ પાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ. જેટલી પાણીની જરૂર હોય એટલું જ પાણી લેવું જોઈએ ને એટલું જ પાણી વાપરવું જોઈએ. તો હવે પછી ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.